चलो विद्यार्थी मित्रों, हवे आपणे समय अने गतिमां करशुं समयनुं मापन। बराबर छे, समयनुं मापन एटले शुं के आपणे समयने केवी रीते मापवुं। ते जो तमारी पासे घड़ियाळ न होय तो दिवसमां केटला वाग्या छे ते तमने केवी रीते नक्की करशो? बराबर छे, शुं करे छे के तमारी पासे घड़ियाळ न होय तो आपणे केवी रीते नक्की करी शकीए केटला वाग्या? घणी वखत आपणे क्यांक बहार गया होय अने आपणी घड़ियाळ ख़राब थई गई होय, हाथमां पहेरी होय ते, તો આપણને ટાઈમની કંઈ ખબર જ ન પડતી હોય કે કેટલા વાગ્યા છે ને કેટલા નથી વાગ્યા। ઘણી વખત એવું બી થતું હોય છે કે તમારી ઘડિયાળમાં સેલ ખરાબ થઈ ગયો હોય ઘરની ઘડિયાળમાં, અને તમે ક્યાંય જવું હોય તો શું થાય? તો કે ક્યાંય જવું હોય તો તમારે લેટ થઈ મોડું થઈ જાય છે તમારે, શું કામે? તો કે એ ઘડિયાળમાં તમારે કાં તો ધીમે ધીમે કાંટા ચાલવા મળે અથવા તો તમારે બંધ પડી ગઈ હોય, તો તમે કેવી રીતે જોઈ શકો? બરાબર છે, તો ઘણી વખત તમારે સ્કૂલે જવું હોય, ટ્યુશન જવું હોય અથવા તો કોઈ બી જગ્યાએ બહાર જવું હોય તો શું થઈ જાય, તમે લેટ પહોંચો, શું કામે? એનું કારણ શું? તો કે એનું કારણ એ છે કે તમારી ઘડિયાળ બંધ પડી ગઈ છે ને તમને ટાઈમની ખબર પડી નહીં એટલા માટે। બરાબર છે, હવે કહે છે જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલા સમય થયો તે કહી શકતા હતા, તેમને તે વાતની નવાઈ લાગે છે ને? બરાબર છે, પહેલાં શું કરતા ખબર છે? પહેલાં એવી નિશાની કરતા કે આપણે સૂર્યપ્રકાશ હોય ને આપણે તડકો, તો એ એમ કે તડકો અહીંયા સુધી આવશે, ઘર સુધી શું કહે ઝાપા સુધી આવે, ઝાપા એટલે કે આપણે મેઇન ગેટ સુધી તડકો આવે તો કેટલા વાગ્યા? તો કે 10 વાગ્યા। પણ ધીરે ધીરે તમારે અહીંયા વચ્ચે ફળિયા સુધી આવે તો એમ કે 11 વાગ્યા, પછી 12 વાગ્યા, પછી એમ કે તમારા બારણા સુધી તડકો આવે તો એમ કે છે 1 વાગ્યો। એ રીતના શું કરતા એ લોકો નક્કી કરતા કે એવી નિશાની રાખી દે કે અહીંયા તડકો પડે એટલે આ તમારે જે એક સમય હોય એ આડે ગાળે તમારે સમથિંગ ટાઈમ હોઈ શકે। બરાબર છે, 1 વાગ્યાનો હોય, 1:15 વાગે એવું થયું હોય। બરાબર, તો હવે આગળ વાંચીએ તો કે ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળો પોતાનું પુનરાવર્તન કરે છે। ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે, એ સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળો એક દિવસ કહે છે। શું કહે છે? કે એ લોકોએ એવું શોધી કાઢ્યું કે દિવસ કેવી રીતે, તો કે તમારે આજે સવારે સૂર્ય ઉગે, બરાબર છે, અને પાછો કાલે સૂર્ય ઉગે એટલે તમારે શું કહેવામાં આવે? તો કે એક દિવસ કહે છે। તે જ રીતે એક માસ પછી બીજા અમાસ વચ્ચેના માપેલા સમયને એક માસ કહે છે। બરાબર, એટલે સૂર્યની ફરતે પૃથ્વી એક પરિક્રમણ પૂરા કરવા માટે લાગતો સમય એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો છે। શું છે? કે જે સૂર્ય જે છે આખાય પૃથ્વીને પરિક્રમા કરે, બરાબર, એને શું કહેવામાં આવ્યું છે? તો કે તેને વર્ષ કહેવામાં આવ્યું છે। બરાબર, તો એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને પામવાની આપણને વારંવાર જરૂર પડે છે। તો કે ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપન સામાન્ય સાધનો છે। શું છે? સમય માપવાના સામાન્ય સાધન કયા કયા છે? તો કે દિવાલ ઘડિયાળ છે, કાંડા ઘડિયાળ છે, એ શું છે? તો કે એ સાધનોના સામાન્ય સાધનો છે ઘડિયાળ ટાઈમ માપવાના। તમને ક્યારે પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? શું કહે છે? કે ક્યારે તમને એવું ખબર છે કે ભાઈ એ કેવી રીતે માપન? તો કે ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કાંઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે, અને આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદુ લોલક છે। શું છે? સાદુ લોલક। સાદુ લોલક એટલે શું? કે તમારે જે છે એ સીધે સીધું ઉભું, એને શું કહેવામાં આવે? તો કે એને સાદુ લોલક કહે છે। જુઓ, આમાં આપેલું છે તમને AOB, સાદા લોલક દોલન દરમિયાન તેના ગોળાની જુદી જુદી સ્થિતિ દર્શાવે છે। શું કરે છે? તેની જુદી જુદી સ્થિતિ દર્શાવતી હોય છે। હવે આકૃતિ 13.4 એમાં દર્શાવ્યા મુજબ સાદુ લોલકે દઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે। ધાતુના ગોળાને લોલકના બોમ્બ કહે છે। શું કહે છે? જે વચ્ચે લટકાવેલા છે એને શું કહે છે? તો કે તેને બોમ્બ કહે છે। આકૃતિ 13.4 એ દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે, જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે। સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ ઉદાહરણ છે। જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન તો કે ઓથી એ સ્થાન સુધી આવ્યા બાદ બી સ્થાને આવે તો કે ઓ સ્થાને આવે પાછો આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું ગણાય। શું કહે છે? કે આવી રીતે શું થશે? તમારે આપણે ગોળ ફરશે,
આપણે કેમ ઘડિયાળનો કાંટો હોય છે એ ગોળ ફરતો હોય ને, શું કહે તો કે આખો એ જો આપણે 12 વાગવાનું હોય તો કે 12 ઉપર કાંટો આવે, તો આખો જે કાંટો હોય એક વાગ ઉપર, તો કે એક વાગે એક કાંટો એક ઉપર હોય પછી 12 ઉપર, મોટો કાંટો જે હોય ફરી 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 પાછો 12 ઉપર આવે એટલે આપણે શું કહેશું, તો કે આપણે તેને કલા કહીશું, બરાબર ને? તો એ જ રીતે આ સાદા લોલકનો દોલન દરમિયાન તેના ગોળાની જુદી જુદી સ્થિતિ જે દર્શાવે છે તે છે, બરાબર? તો હવે કે છે, વળી લોલકના ગોળામાં એક તરફના મહત્તમ સ્થળાંતર એથી બીજી બાજુના મહત્તમ સ્થાન બી સુધી ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછો ફરે તેને પર લોલકનું એક દોલન કહેવાય છે. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમય તેને આવર્તકાળ કહે છે. શું કહે છે? તો કે એક દોલન પૂરું થાય તેને આવર્તકાળ કહે છે. પ્રવૃત્તિ 13.2. આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાત્રો તાર લઈને આકૃતિ 13.4 એ મુજબ લોલકની રચના કરો. નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો, નકર શું થશે? તો કે લોલકના ગોળાને તેને મૂળભૂત સ્થાન ઓ પર સ્થિર થઈ જવા દો, બરાબર? નકર સ્થિર થશે નહીં. શું થશે? તો કે તે ડોલ્યા રાખશે, બરાબર છે? તો સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાની કરો. લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપ વોચની જરૂર પડશે. જો કે સ્ટોપ વોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય છે. લોલકને ગતિ કરવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થળાંતર કરવો ત્યારે દોરી સખત ખેંચવી રહેવી જોઈએ. હવે ગોળાને તેથી સ્થળાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તે ધક્કો મારવાનો નથી. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો. તો કે મૂળભૂત સ્થાનને બદલે ગોળ જ્યારે એક તરફ છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તેમને સમયની નોંધ કરી શકો. તો કહે છે કે લોલકના 20 દોલનો માટે સમયગાળો માપો, બરાબર છે? એ શું કહે છે? તમારે 20 વાર જે હલનડોલન કરે લોલક જે રહ્યું, બરાબર છે, તમારે શું કરવાનું છે કે 20 વાર કરે તે તમારે સમય માપવાનો છે કે કેટલા સમય સુધીમાં તે 20 વાર દોલન કરે છે. તો કે કોષ્ટક 13.2 તમારા અવલોકન નોંધો. કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે. તમારા અવલોકનો નમૂના અવલોકન કરતાં જુદા હોવા જોઈએ. આ પ્રવૃત્તિનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનની નોંધ કરો. 20 દોલન માટે મળતા સમયને 20 અંક વડે ભાગતા આપણને એક દોલન માટેનો સમય અથવા તો આવર્તકાળ મળે છે. શું તમારા લોલકને આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે? શું કહે છે કે કોને કેટલી સેકન્ડ લાગી છે ને કોને કેટલી સેકન્ડ લાગી નથી તે આપણે જોવાનું છે. એ નોંધો કે મૂળભૂત સ્થળાંતરમાં થતો નજીવો ફેરફાર લોકોના આવર્તકાળને અસર કરતો નથી. હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ એક અથવા તો એક કરતાં વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા હોય છે, બરાબર? હવે કહે છે કોષ્ટક 13.2 સાદા લોલકનો આવર્તકાળ. જો આપણને શું કીધું છે, ક્રમ પછી 20 દોલન માટેનો સમયગાળો. તો કે 20 દોલન જે દોલક હોય છે એ શું થાય છે, કેટલી વાર ડોલે છે તે જોવાનું છે. તો કે એ 42 સેકન્ડમાં 20.2.1 સેકન્ડ ગણાશે. શું કામે? તો કે તમારે એને શું કરવાનું છે, તમારે એને 2 વડે ભાંગી નાખવાનું છે. ભાંગી નાખશો એટલે તમને એનો જવાબ મળી જશે, બરાબર? હવે કહે છે કે આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે તેની શોધ માટેની વાર્તા રસપ્રદ છે. તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલી, બરાબર છે, નું નામ સાંભળ્યું હશે. એવું કહેવાય છે કે એ વખત ગેલિલિયો ગેલિલી ચર્ચા બેઠતા હતા. તેમણે નોંધ્યું કે છતમાંથી સાંકળ વડે લટકાવેલા લેમ્પ ધીરે 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 એક બાજુથી બીજી બાજુ સુધી ગતિ કરે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે લેમ્પ એ દોલન પૂર્ણ કરે તેટલા જ સમયે તેટલા હતા. જે શોધી કાઢ્યું કે આપેલા લંબાઈના લોલકને અને દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય લાગે છે. તેમનું આ અવલોકન લોલકવાળા ઘડિયાળના વિકાસમાં મદદરૂપ બન્યું. ચાવીવાળા ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ લોલકવાળા ઘડિયાળનું સુધારેલ સ્વરૂપ છે. તો કે વિદ્યુત એટલે ઇલેક્ટ્રિક. તો કે વિદ્યુત પરિપથોમાં ધરાવે છે કે આ ઘડિયાળને ક્વાર્ટર્સ ક્લોક કહે છે. કહો છે
क्वार्टर्स क्लॉक वडे मापतो समय पहेलानी घड़ियाळ करता वधु चोकसाई वारो होय छे। बराबर छे? तो आपणे केई रीते तमे मापी सको समय ने आपणने आमां आप्युं छे। हवे आपणे करशुं समय तथा झडपनो अंक। बराबर,